नमस्कार मंतव्य न्यूज ना भविष्य लक्ष्य कार्यक्रम काल नो दिवस के उमा स्वागत छे आपनो हूं छु आपनी साथे देवल। આવતીકાલની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો આપ સૌને મારા પ્રણામ નમન વંદન સ્નેહથી સ્મંદન દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ। નવા વર્ષની શુભકામનાઓ તમારી સાથે। નવું વર્ષ તૈયારી છે આવવાની, દરેકની મનોકામના પૂર્ણ કરે ભગવાન તેવી શુભેચ્છાઓ સાથે પંચાંગની વાત કરીશું। શું કરવું શું ના કરવું તો ઘરમાં ધનનો ક્ષય ના થાય તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું આજે એપિસોડના અંતમાં। સાથે સાથે દરિદ્રતા ના આવે, આવતીકાલે રમા એકાદશી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે વાત કરો। સર્વપ્રથમ તો કાલનું પંચાંગની વાત કરવામાં તો ભાઈ કાલે તારીખ 9/11/2023 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2079, આસો વદ 11/12 પૈકી છે। રાશિ કન્યા રાશિ છે। કન્યા રાશિનો ચંદ્ર પઠણ મૂળાક્ષર નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની યોગ વૈદ્રુત છે। કરણ બાલવ રહેશે, વિછુડો કે પંચક નથી, દિવસ કાલે સારો ને ચોખ્ખો। સૂર્ય તુલા રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં, 6:46 સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત 5:55 જોવાશે, 3:54 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:55 થશે। 12:45 અભિજીત મુહૂર્ત તો 1:46-3:10 રાહુકાળ છે। આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, સાથે સાથે નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। રાહુકાળમાં કરેલા કાર્ય શુભ નથી નીવડતા, માટે રાહુકાળને ધ્યાનમાં રાખીને કોઈ કાર્ય કરવા ખાસ વિનંતી છે। જી બેન, જી જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરો। હવે આવતીકાલે દિન વિશેષ તો કાલે ગુરુવારનો દિવસ, રમા એકાદશી છે, કાલે સૌથી સારું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ રહે। આવતીકાલે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સૌથી સારો રહે। આ રમા એકાદશી તમારા જીવનમાં નવી સૌભાગ્ય નવી સુખ શાંતિ લઈને આવે તેના માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સૌથી શ્રેષ્ઠ રહેશે। આ કથાનું શ્રવણનું પાઠ કરે, કાલે રમા એકાદશીની કથાનું પઠન કરે તે લોકો માટે પણ દિવસ સારો રહેશે। રમા એકાદશીમાં વિધિ વિધાન કરીને કેળા ભગવાનને અર્પિત કરો, ગાયને કેળાનું દાન કરો, સૌથી શ્રેષ્ઠ ગણાય છે। જી બેન, જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસના અને રાત્રિના ચોગડિયા વિશે વાત કરો। દિવસ રાત્રિના ચોગડીમાં કાલે પહેલું ચોગડ્યું શુભ 6:47-8:10 કલાકનું છે। હવે આ જે શુભ અને રાત્રિ દિવસ રાત્રિના ચોગડ્યા છે તેમાં તમારે કોઈ પણ સારા કામ કરવા હોય તો થઈ શકે એમ છે। નવી વસ્તુઓ લાવી છે, કોઈ પણ પ્રકારની નવી વસ્તુ ખરીદવી છે તો આ સારા ચોગડિયામાં કરો સારું। તો પહેલું શુભ ચોગડ્યું આવશે જે 6:47-8:10 કલાકનું રહેશે। બીજું આવશે લાભ ચોગડ્યું જે 12:21-1:45 નું રહેશે। ત્રીજું અમૃત ચોગડ્યું જે 1:45-3:10 નું રહેશે અને ચોથું છે શુભ ચોગડ્યું જે 4:35-5:55 નું છે। આ થયા સારા અને શુભ ચોગડિયાની વાત। કોઈ પણ પ્રકારના નવા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોગડિયા પ્રમાણે તમે જોવો ને તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે। રમા એકાદશીમાં કરેલા કામ હંમેશા સારા અને શુભકાર નીવડે છે। જી બેન, જી મહારાજ, હવે જે રીતે આપણે વાત કરી કે આવતીકાલે રમા એકાદશી છે ત્યારે આનું મહત્વ વિશે વાત કરો। રમા એટલે કોણ? રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીને કહેવા હતી। આસોવદ એકાદશી રાજાના દંતકથાઓ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરી હતી। રમા એકાદશીમાં લક્ષ્મીનારાયણની પૂજા સર્વશ્રેષ્ઠ ગણાય। કાલે લક્ષ્મીનારાયણની પૂજા તમે કરો ને તો એનાથી ઉત્તમ ફળ કશું જ નથી। કાલે રમા એકાદશીએ માં લક્ષ્મીને કંકુનું ફૂલ ચડાવો,
ગુલાબવાળું કંકુનું ફૂલ ચઢાવો, સાથે સાથે ભગવાન વિષ્ણુને પીળું ફૂલ ચઢાવો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને સ્તોત્રમનો પાઠ કરીને આવતીકાલે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરશો તો ચોક્કસથી તેનું ફળ અતિ ઉત્તમ મળશે. આ રમા એકાદશીમાં કોઈ પણ કાર્ય કરો તો તેનું ફળ સારું મળે છે. ગીતાના અધ્યાયનું પાઠનું પઠન કરો, તેનાથી પણ ઉત્તમ ફળ કશું જ નથી. તો રમા એકાદશીમાં કરેલા કામ ખૂબ સારા અને સુખાકારી હોય છે. જી બેન. જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિના તેજસ્વી વિચારો આવે. આવતીકાલે મેષ રાશિવાળા જાતકો પર વિચારોનો કાબુ ના રહે. નવા સારા સુંદર વિચારો, આધ્યાત્મિક વિચારો, તેજસ્વી વિચારો રહે. કાલે તમારા ખાસ સંબંધોમાં ધ્યાન રાખવાનું છે. મેષ રાશિવાળા કાલે સંબંધોમાં ધ્યાન રાખે, કોઈ પ્રકારના બેદરકારીવાળા કાર્યો ના કરતા. જે તે કામ કરો તે બેદરકારી રાખ્યા વગર કરજો. તમારા સાથીદાર પર વધુ વિશ્વાસ રાખજો. ખોટું થાય તેનું ધ્યાન રાખજો કે કશું ખોટું ના થાય. ક્રીમ સૂપ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદથી મોટા કાર્ય પૂર્ણ થાય. આવતીકાલે માતા પિતાના આશીર્વાદથી કામ થશે. કાલે રમા એકાદશી, ગરીબોનું દાન કરવાનું મહત્વ બહુ છે. હવે કાલે ગરીબોને દાન કરશો તો એનાથી ઉત્તમ કોઈ ફળ નથી. કાલે વૃષભ રાશિવાળા ખાસ કરે વડીલોની સંભાળ રાખે. બીજું કે કપૂર કાલે જોડે રાખવાની છે. કાલે વૃષભ રાશિવાળા 11 નો દિવસ છે. કપૂર જોડે રાખવાથી સારા એવા લાભ થશે. તો વૃષભ રાશિવાળા કાલે ધ્યાન રાખે. નારંગી સૂપ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીશું. મન મૂંઝવણમાં રહ્યા કરે, ખબર ના પડે શું કરવું છે શું નથી કરવું. ના ગમતા કાર્યોને પણ ગમાડવા પડે, લાંબા ગાળાનો ફાયદો જોવાય. પોતાનું ધ્યાન રાખવું. જાંબલી સૂપ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે માથામાં દુખાવો રહ્યા કરે, માથા પર ભાર લાગ્યા કરે, બેચેનીનો અનુભવ થાય. કશી વસ્તુ ગમે નહીં, બેચેની લાગ્યા કરે. કાલે કર્ક રાશિવાળા ઘરની બહાર જાઓ તો ગોળ ખાઈને જજો. એનાથી તમને સારું એવું કામ મળી શકશે. ઘરની બહાર ઉમરો ઉતરો એટલે ગોળ ખાવાનો છે. નાના મોટા લાભ થશે. પોપટી સૂપ કલર શુભાંક 4 રહેશે. તો વાત કરશું સિંહ રાશિવાળા. સિંહ રાશિવાળાને નિર્ણય લેવામાં તકલીફ પડે છે. કોઈ એક ચોક્કસ નિર્ણય નથી લઈ શકતા. સિંહ રાશિવાળા ક્યાંક ને ક્યાંક મનમાં મૂંઝવણો દૂર કરજો. નાની વાતની મોટી અસર થાય. વિચારોમાં નવીનતા આવે. નવા વિચારો, નવી વસ્તુઓ સાથે નવા પ્રાગટ્ય થાય. કાલે નકારાત્મક વિચારોને તમારી પર આવી ના થવા દેતા. સિંહ રાશિવાળા અમુક વખત નકારાત્મક વિચારો તમારા મન ઉપર આવી થઈ જાય છે અને ના થવાનું થાય છે. તો કાલે કોઈ પણ પ્રકારના નકારાત્મક વલણ તમારા પર આવી નથી થવા દેવાનું. ભૂખરો શુભ કલર શુભાંક 7 છે. કન્યા રાશિ વાંચન વધારે રહે, સાથે કામ પણ વધારે રહે. કાલે કન્યા રાશિને કામ વધારે રહે. આળસનો અનુભવ થાય, થાક લાગ્યા કરે. સફેદ સૂપ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો,
हेलो हेलो जी, जन्म तारीख जनाओ। 21/2/2002। जन्म समय? समय 8 वागे सवारे। जन्म स्थल? મહેસાણા। જી, પ્રશ્ન જણાવો। હા ભાઈ, અમેરિકા છે પણ એના જોબ નથી મળતી, આમ કોક ના કોક પ્રોબ્લેમ આયા કરે છે, એક જાય તો એક। હવે એમાં એવું છે, જન્મ એમનો કહેવાય છે કે ભાઈ ચંદ્ર વૃષભ રાશિમાં હતો ત્યારે તેઓ કુંભ રાશિનું લગ્ન રોહિણી નક્ષત્રના વૈદ્રુત નામનો યોગ હતો, ગુરુવારનો દિવસ હતો અને લગ્નમાં તમે જોવા જાવ તો સૂર્ય અને શુક્ર બંને ભેગા બેઠા છે। ચોથા સ્થાનમાં શનિ, રાહુ અને ચંદ્ર છે। શનિની જોડે રાહુ હોય એટલે નોકરીમાં સ્વાભાવિક રીતે સમસ્યા આપશે, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ પણ બનશે જેના કારણે જીવનમાં તકલીફ જોવાશે। બીજું કે કુંડળીમાં બુધ પણ 12મે છે, એમને નિત્યક્રમ પ્રમાણે શનિ રાહુ છે એટલે શનિ ચાલીસા રોજ સાંજે કરે, બીજી આંગળીમાં લોખંડની વીટી પહેરવાની રાખે શનિવાર સાંજે સરસ્યાના તેલમાં ડુબાડીને, સાથે શનિ મંત્ર ઓમ શં શં શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ નિત્યક્રમ કરશે, લાભ થશે। જી બેન। જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો હલો, જય માતાજી। જય માતાજી, જન્મ તારીખ જણાવો। મહારાજ, ચોપડા પૂજન કે દિવસે કરવાનું છે અને જો કોઈ રીતે સારું થઈ જાય બતાવો ને। આપણે ચોપડા પૂજન માટે રવિવારનો દિવસ છે અને આપણે સ્પેશિયલ મંતવ્ય ન્યૂઝ તરફથી એક વિશેષ કાર્યક્રમ ચોપડા પૂજન માટેનો રાખેલો છે, નિત્યક્રમ જોવાનું રાખજો। તેમાં પૂજન વિધિ કઈ રીતે છે, તેના પૂજાનો સમય શું છે તે આપણે કીધેલો છે। રવિવારના દિવસે બપોર પછી ચોપડા પૂજન થશે 1:45 પછી, એના માટે તમે બેન વિશેષ આપણી રજૂઆત જોવાનું રાખજો મંતવ્યની, કેવી રીતે ચોપડા પૂજન કરવું, કઈ રીતે કરવું અને દિવાળીમાં શું કરવાથી લાભ થાય તેનો વિશેષ કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં નિહાળીશું। જી બેન। જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો હલો, હા જી, જન્મ તારીખ જણાવો। જય શ્રી કૃષ્ણ સાહેબ। જય શ્રી કૃષ્ણ। હા, મારા બાબા માટે પ્રશ્ન છે જી, એની જન્મ તારીખ છે 12/7/96, જન્મ સમય સવારે 9 વાગે, જન્મ સ્થળ નડિયાદ જી, પ્રશ્ન જણાવો। લગ્ન માટે છે એટલે કેટલું પાત્ર મળશે, અમારું મળશે ક્યારે થશે? બેન જો, મકર રાશિ નો ચંદ્ર છે વૃષભ નું લગ્ન શ્રવણ નક્ષત્ર, એને મંગળ શનિ સૂર્ય ભેગા છે, થોડી અઘરી કુંડળી છે, એને નિત્યક્રમ પ્રમાણે દર મંગળવાર અને શનિવાર એક તો સુંદરકાંડ નો પાઠ કરાવો, પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો, સાથે પંચધાતુ નું કડું જમણા હાથમાં પોતે પહેરશે, લાભ થશે। જી બેન। જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, 25/2002 મકર નું લગ્ન પ્રદોષ નો જન્મ છે, શુક્રવાર નો દિવસ હતો બેન। હવે મંગળ અને શનિ કુંડળીમાં પ્રબળ નથી બેન, એટલે ગવર્મેન્ટ જોબ ના ચાન્સીસ બહુ ઓછા છે, સૂર્ય મંગળ અને શનિ ત્રણે ડાઉન છે, પ્રબળ નથી। કુંડળીમાં સૂર્ય મંગળ શનિ સારા હોય ને તો ગવર્મેન્ટ સરકાર કે નેતૃત્વ અધિકારી સારો બની શકે, પણ આ ત્રણે શનિ સૂર્યનો અસ્ત નો થયો, શનિ પણ મિથુન નો છે અને મંગળ ધન નો છે, પ્રબળ નથી, 12મે/6 અને બીજે સૂર્ય છે। હવે પ્રબળ થાય તેના માટે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમે, એક સૂર્યનું યંત્ર આવે, સૂર્યનું યંત્ર જોડે રખાવો, દરરોજ જે હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવે અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવશે, સરકારી નોકરીની શક્યતાઓ વધી જશે। જી બેન। જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો હેલો,
જી જન્મ તારીખ જણાવો. 7/94. જન્મ સમય? જન્મ સમય સાંજને 6:42 અથવા. જન્મ સ્થળ? જન્મ સ્થળ દ્વારકા. જી પ્રશ્ન જણાવો. એના એક વાર લગ્ન તૂટી ગયા છે તો એના લગ્ન માટે એને જિંદગી કેવી જશે અને કેવું મળશે સારું અને એને એને જોબ કરે છે જોબમાં કેવું એને સારું ફાવશે કે નહીં. હવે એમાં એવું છે બેન, ગુરુ રાહુ નો એક ચંડાલી યોગ છે કુંડળીમાં, બીજું કે સાતમા સ્થાનમાં સૂર્યબુધ નો આદિત્ય યોગ બેઠો છે, સાતમે સૂર્ય હોય ને અને પણ સ્વગૃહી છે એટલે લગ્નમાં સ્વયં વિલંબ કરાવવાના જ છે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. શનિ પણ કેવાય છે સ્વગૃહી છે, શનિ ને સૂર્ય સામ સામે નજર દોષ થયો, પિતૃદોષ બન્યા એના કારણે. એક તો આ ગુરુ રાહુ ના ચંડાલ યોગના કારણે થોડી સમસ્યા વધારે થાય. એને એવું હોય તો એક ઓપેલ પહેરવાનું રાખો, ઓપેલ નામનો રત્ન આવે, ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરે, દર ગુરુવારે ભગવાન વિષ્ણુને 5 કેળા ચડાવે, આટલું કરે લાભ થશે. જી બેન. જી મહારાજ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી જન્મ તારીખ જણાવો. 18/10/93. જી જન્મ સમય? શનિ ચંદ્ર નો વિષયોગ છે બેન, શનિ ચંદ્ર કોર્ટ કચેરી થી થોડુંક હેરાન ગતિ આપે, જયારે મુદત છે ત્યારે કપૂર ને લવિંગ જોડે લઈને જજો અને સાથે લોખંડની વસ્તુ સરસ્યાના તેલમાં ડુબાડેલી, ખીલી હોય કે કોઈ પણ હોય જોડે રાખજો, એટલે કપૂર લવિંગ અને એક લોખંડની વસ્તુ સરસ્યાના તેલમાં ડુબાડેલી જોડે લઈને જજો, ક્યાંક ને ક્યાંક લાભ જોવાશે, કારણ કે શનિચંદ્ર નો વિષયોગ બહુ ખરાબ, નુકસાની કરાવે આ તો કોર્ટ કચેરીમાં, આટલું લઈને જજો સારા સમાચાર મળશે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. સુરેન્દ્રનગરથી બોલું છું. જી જન્મ તારીખ જણાવો. 8/92. કેન્દ્ર ના સ્થાન પણ ખાલી છે, લગ્ન માં કઈક ને કઈક થોડા વિલંબ જોવાય છે, 1.5 વર્ષ પછી લગ્ન ના યોગ પ્રબળ બનતા જોવાય છે. કુંડળીમાં ધનરાશિ, મીન રાશિ અને કન્યા રાશિ સાથે લેણું સારું જોવાય છે, સાથે સાથે તુલા રાશિમાં પણ એને મેળ પડે એમ છે. ચંદ્ર નબળો છે, દરરોજ શંકર ભગવાનને જળ ચડાવવાનું કહો, એને જળ ચડાવે ત્યારે મધ અને પીળી સરસવ ચડાવે, લાભ થશે. જી બેન. જી મહારાજ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી જન્મ તારીખ જણાવો. હલો. હલો. શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ કિશનભાઈ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાના દીકરાનો પ્રશ્ન છે, તેની જન્મ તારીખ છે 1/8/2023, સમય રાતના 10:14, જન્મ સ્થળ વેરાવળ સોમનાથ. હવે તેની કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહ યોગ નથી ને એવું જોવું છે, અને ભણવામાં આર્થિક રીતે ભવિષ્ય કેવું છે? ચલો, એના મકર રાશિનો ચંદ્ર આવે છે, મીન રાશિનો લગ્ન, પૂનમ નો જન્મ છે છોકરાનો, બહુ સારું કહેવાય, શ્રવણ નક્ષત્ર અને પૂનમ હતી, આયુષ્યમાન યોગ છે, શનિ સ્વગૃહી છે, મકર ચંદ્ર નો અસ્તનો છે, એક ગુરુ રાહુ નો ચંડાલ યોગ આવે છે અને કેન્દ્ર ના સ્થાન ક્યાંક ને ક્યાંક ખાલી દેખાય છે. ગુરુ રાહુ નો ચંડાલ યોગ છે, બીજે જ પૂછી તો, છોકરો નાનો છે, 2-3 વર્ષ પછી એની પૂજા વિધિ વિધાન કરશું આપણે, ત્યાં સુધી એને ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર ના નામ એને સંભળાવવાનું રાખો, જેથી એના દોષ અત્યાર નાની ઉંમરમાં ઓછો થઈ જાય. એના કાનની બાજુમાં પેલું વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી મૂકવાનું રાખો, ધીમા અવાજ સારું રહે. બીજું, નિત્યક્રમ પ્રમાણે એના માથે હાથ રાખીને 27 વાર ગાયત્રી મંત્ર બોલવાનો, આટલું કરો છો 200 ઘણા ઓછા થઈ જશે. જી બેન. જી મહારાજ. હવે રાશિફળ તરફ આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, બહારનું જમવાનું ટાળો, અત્યારે તુલા રાશિ વાળા પેટ પછી ખરાબ થાય આ તે થાય એના કરતા બહારનું જમવાનું ઓછું રાખજો,
ધાર્મિક કાર્યો થાય. કાલે પીપળે હળદર મૂકવાથી લાભ થશે. તુલા રાશિ વાળા 11મો દિવસ ગુરુવાર નો દિવસ પીપળે હળદર મૂકો ને 100% લાભ થાય, સેવા કાર્ય થાય. રાતો શુભ કલર શુભાંક બે રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, વેપાર ધંધાથી કોઈ ફાયદો જોવાય. માનસિક પરિશ્રમ રહે, મગજ ઉપર તણાવ, માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક હેરાન ગતિ. કાલે ચાર પગ વાળા પ્રાણીઓની સેવા કરજો. પશુ પ્રાણીની સેવા કરવાથી વૃશ્ચિક વાળાને લાભ થશે. ગાય, કૂતરાને, બિલાડી, ગમે તે ચાર પગ વાળા પ્રાણી, ઊંઘા પ્રાણીઓની કાલે સેવા વૃશ્ચિક રાશિ વાળા કરે, લાભ થાય. વડીલોથી બી લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 9 છે. ધનરાશિ વાળા દાનપુન કરો. કાલે ધનરાશિ વાળા સફેદ રૂમાલ જોડે રાખે. સફેદ રૂમાલ છે ને નકારાત્મક વસ્તુઓને દૂર કરે છે. જોડે રાખજો એક, ભાગ્યના બળે બે ચાર કામ પૂરા થશે. સારું છે. પૈસા સમજી વિચારીને વાપરજો. ભૂખરો શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સમજી વિચારીને કામ લેવું. દુખાવાની સમસ્યા રહ્યા કરે, માનસિક દુખાવો રહે, કાર્યમાં વિલંબ થાય, કામ લાગતું હોય પતે 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 ને આઈ અટકી પડે, સારી રીતે કોઈ કાર્ય પૂર્ણ ના થાય, લોકોની વાતમાં ના આવું. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ વાળા શક્ય હોય તો કાલે ગરમ પાણી પીજો. ઠંડુ પાણી પીવાથી તમને કાલે નુકસાન થઈ શકે એમ છે. ગરમ પાણી પીવાનું રાખજો. બજારથી કોઈ નવી વસ્તુ ઘરમાં આવશે. ધાર્યા કરતા કશુંક અલગ, ધાર્યા કરતા કંઈક નવું થશે. ભવિષ્યલક્ષી કોઈ વસ્તુઓ જાણવા મળે. શુભ કલર રાતો શુભાંક 9 રહે. તો વાત કરશું મીન રાશિની. સારા કામ થાય, નવા કાર્યોની શરૂઆત થાય, પીઠ પાછળ ઘા ના થાય. મીન રાશિ વાળા કોઈ પીઠ પાછળ ઘા ના કરે ને તેનું ધ્યાન રાખીશું. સવાર ઉઠો એટલે તમારા કુળદેવી દેવતાનું નામ લઈને ઉઠજો. 11 વાર તેમની નામ બોલીને ઉઠજો, દિવસ સારો રહેશે. પાડોશીથી લાભ છે. આજુબાજુ વાળા આડોશ પાડોશથી લાભ છે ભાઈ. આસમાની શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો. કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. દેવલબેન એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે તે જાણીશું. તો ભાઈ એમને ઉપાડ્યું છે 2 of Cups. 2 of Cups નું કાર્ડ છે. શું સૂચવે છે આ 2 of Cups નું કાર્ડ? આવતીકાલે કોઈ ત્રીજા વ્યક્તિથી આ વર્ષમાં તમને લાભ થશે. કોઈ ત્રીજું વ્યક્તિ ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં આવશે, જે તમને સારી નોકરી, ધંધો, લાભ કે કોઈ પણ પ્રકારના નવા વસ્તુઓથી લાભ અપાવશે. તો વર્ષ સારું. આર્થિક રીતે શું છે? આર્થિક રીતે અટવાયેલા છો, ગૂંચવણ ઊભી થયેલી છે. પૈસા વિચારતા સમજી વિચારીને વાપરવાના. માનસિક રીતે ક્વીન ઓફ ફેન્ડ્સ, ક્યાંક ને ક્યાંક માનસિક રીતે તણાવ રહ્યા કરે, મગજ ઉપર થોડો ભાર લાગ્યા કરે. શારીરિક રીતે ખાસ લોખંડની વસ્તુઓથી સાચવવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે લોખંડની વસ્તુઓથી થોડું સાચવીને રહે. તો શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? શનિ મહારાજની પૂજા ઉપાસના કરો તો ચોક્કસથી આખું વર્ષ સારું ને સુંદર જશે. અને તેના માટે શું કરીશું આપણે? તો તેના માટે દર શનિવારે એક કપૂરી પાનમાં, કપૂરી પાનને સરસિયા વાળું કરવાનું, સરસિયાના તેલમાં ડુબાડવાનું. તેમાં 7 અડદ, 7 મરી અને 7 કાળા લવિંગ કાળા દોરામાં બીડું બાંધીને દર શનિવારે શનિ મહારાજને મૂકવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. આખા વર્ષ દરમિયાન કરજો, કોઈ લાભ સારા ચોક્કસથી જોવાશે. તો વાત કરીશું હવે શું કરું શું ના કરું. અમુક વખત આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક દરિદ્રતા રહે છે, ઘરમાં દરિદ્રતા રહે છે. તો એનું પાછળનું કારણ કે તમારા
ઘરમાં જે રસોડું જે પ્લેટફોર્મ કહેવાય ત્યાં રાતના વાસણો પડેલા હોય, ત્યાં અઠવાડ પડેલો હોય, તો એ ઘરમાં દરિદ્રતા લાવે છે. માટે પ્લેટફોર્મ ચોખ્ખું રાખવું, રાતે સૂતા પહેલા તમારે પ્લેટફોર્મ ચોખ્ખું રાખીને સૂવું. બીજું, લોકોને એઠા વાસણ રાખવાની આદત હોય છે તે ના રાખવા. અને ત્રીજું કે નખ, તમે તમારા પોતાના નખ સ્વચ્છ ચોખ્ખા રાખો, અને દાંતથી નખ કાપે છે અને દરિદ્રતા રહે છે. બીજું, ઘરમાં કોના ઘરમાં ધન નથી તટતું, ઘરમાં ધન નથી રહેતું, તો જેના પગથી પગ ધોવે છે લોકો, એટલે કે નળ ચાલુ કરીને પગથી પગ ધોવે છે, ઘણા લોકોની કુટે હોય છે પગથી પગ ધોવાની, પગથી પગ કરીને ધોવાની, એ ઘરમાં ક્યારે ધન નાટક. આ બધું ધ્યાન રાખજો, બધું છે ને પુરાણોમાં લખેલું છે, મારે ઘરનું નહીં લાવતો સાહેબ, અને પુરાણોમાં ઋષિ મુનિઓએ લખેલું છે, ક્યારે ખોટું ના હોય, એટલે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. વિશેષ રજૂઆતમાં બસ આટલો જ. નમસ્કાર.